રામ રામ ડેરા ને નવો દિવસ તો કીધું, નવા દિવસ નો બપોર થઈ ગયો. તમારા ભાઈ બપોરે છે બ્લોગ ચાલુ કર્યો, એનું કારણ તમને ખબર છે? કારણ કે યાર હોટલ સુધી એડિટિંગ કરતો હતો અને એડિટિંગ કરતો તો લાઇટ વેગે 3 કલાક થાય. મેં કીધું આગળ આવી લાઇટ, આગળ આવી લાઇટ, આગળ આવી લાઇટ. હું તો ખાલી વ્હાઇટ જોતો રહી ગયો, એના જેવું થયું હોય. અને મારી પાછળ તમને કઈક નવું દેખાતું હોય. કાલના વિડીયોમાં મેં તમને ખબર કીધું હતું, એક બીજો એક સરપ્રાઈઝ છે, બીજું કામ થઈ ગયું છે. એમાં 2-3 જણા જે બહુ હોશિયાર કહેવાય ને, કમેન્ટ કરી દીધી હતી કે ભાઈ તમે બીજી ઓહરીની છત ઉતારી લીધી છે. યસ મિત્રો, સક્સેસફુલી ભાઈ બીજી ઓહરીની છત કાલે જ ઉતારી દીધી હતી. પણ વિડીયોમાં સસ્પેન્સ બનાવવા હતું, કાલે બોલ્યો હતો કૂટનીતિ. અને ભાઈ જો હે ને અહીંયા તારીખે લખી નાખી ઉપર, ચોલી કે નીચે ક્યા હે, 14/1/2024 તારીખ લખી નાખી હે, જિંદગી ભર યાદ રહે એના માટે. નટાણું હે, વોલનું કામ હાલે હે, પ્લાસ્ટરનું હાલતું હતું ને કામ. કે ભાઈ બતાવું તમને, આ દિવાલ કાલે જ રેડી થઈ ગઈ હતી. આ દિવાળી ઓલમોસ્ટ થવા આવી છે અને બપોર પછી જો આ દિવાળનો વારો લે, રેડી એટલું કામ થયું હોય. હે આનો ઝીણકીનો ચાલે, બપોર પછી ઝીણકી હે ને એટલે. અને કાલ થોડોક હે ને માલ વેચ્યો હતો આપણે, બનાવતા હતા ને સિમેન્ટને ગારિયા, તો આપણે હું ઉપયોગ કર્યો ખબર, જો પાછળ દેખાય દિવાલ, આ દિવાલમાં જીરી છે ને ત્યાં પીછો મારી દીધો. ભાઈ માલ થોડો વધવા દે ભાઈ, હું ગમેલી ભાઈ આ બધી વસ્તુ આવે છે. એક તો માન માન કમાઈ લીધું હે બાપાએ. और गैस जैसे मैं घर पे पहुंचा, घर में अंदर गरा तो लाइट भी आ गई है और मैंने यहाँ पे अपना स्वेटर भी पहन लिया है जो कि बहुत ही अनमोल है. तो फटाफट से मैं गुजराती भड़ाका का एडिटिंग कर लेता हूँ, अगर आप सबकी परमिशन हो तो, वरना नहीं. नहीं. તો ગાઈસ, એડિટિંગ કરતા કરતા ઘણો એવો સમય થઈ ગયો, લાઇટ હારું થયું, થોડીક વાર ટકી ગઈ છે. પણ હે ને ટાઈમ લાઈન એટલે કે પ્રોજેક્ટ બહુ જબરો હોય, કેટલું થાય ખબર નહીં. મારે એકચ્યુઅલીમાં જવું છે જરીક બેંકે, થોડુંક કામ છે, પેમેન્ટ બેમેન્ટ ઉપાડવાનું હોય તો ઉપાડતા આવી વિથ માય મીના રાણી. તો ફાઇનલી મિત્રો બેંકે થી આવી ગયા છે. તડકો યાર મને ચડી ગયો બહુ જ, હું ચશ્મા પહેરતા ભૂલી ગયો હતો. તમારા ભાઈ ને ચશ્મા વગર ક્યાંય મેળ નથી આવતો. ધ નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ મિત્રો, બીજો દિવસ ઉગી ગયો છે ને. બીજા દિવસ ના રામ રામ બધાને. બગલા જોઈ લ્યો દેખાય, ચકરું મારે છે કયું ના. અને ભાઈ આજે હવા હવામાં એટલી બધી ઝાકળ પડેલી ને, મેં તમને હું બતાવું. હમણાં તો કેટલા 8:30 થઈ ગયેલા, એટલે ઝાકળ તમને ઓછી દેખાતી હોય તો હું તમને બતાવી દઉં. ચલો, દેખાય કે નહીં દેખાય? ઢૂંઢું થઈ ગયેલું હે ભાઈ. હવાર હવારમાં યાર આવી ઝાકરું આવે ને, ખેડૂત માણસને ટેન્શન નો ઉપાધિનો બહાર ના રહીએ. કેમ કે આજુ આ દેખાય લીલું હુનું, લીલા હુના માટે ભાઈ આ બહુ એટલે બહુ જાજી નુકસાનકારક છે. અને આપણું જીરું આપણે કીધીનું દેખાડ્યું નથી તમને ખબર હે ને, કારણ કે ધીરે ધીરે બગડવા માંડ્યું છે યાર. વળી પાછી આજે આપણે એક દવા છાંટવાની છે, 2 જાતની દવા છે, એક પાવડર છે અને એક કેમિકલ છે. એ ઘોરીને મેં તૈયાર રાખી દીધું હે. હવે થોડીક ભેહું પાઈ લઉં પહેલાં, પછી ફટાફટ હે ને દવા છાંટવાની પ્રોસેસ ચાલુ કરી. 8 વાગ્યાનો આપણે સમય દીધો હતો કે 8 વાગે આપણે દવા છાંટવાની ચાલુ કરવાની છે. પણ વાંધો હું આવ્યો ખબર, ઝાકરનું મેં કીધું હતું ને જોતા, હજી હે ને થોડી થોડી ઝાકર છે. પણ તમને કેમેરામાં એવું નહીં દેખાતું હે. આપણે મજૂર ભાઈ આવે છે કે હાલો ફટાફટ દવા રેડી રાખો. દવા તો રેડી જ છે, હજી 10-15 મિનિટ જારવી જાય ને તો બધી ઝાકર વહી જાય. તો દવા છાંટવાની જરીક મજા આવે યાર. દવા કેવી મૂકી આવે તમને ખબર છે ને, 3-4 દીએ હમણાં 3-4 દીએ, નકર વચમાં તો ભાઈ 2 દિન 2 દી હે ને દવાના રાઉન્ડ લેવા પડતા હતા. ખીચું હમણાં યાર હાવ ખાલી થતો જાય છે ને, તમે લોકો સબસ્ક્રાઇબ ને કમેન્ટ નથી કરતા. આમાં આમાં જેવા ગરીબ માણસ ને ક્યાં જવું હવે, ઘર ભેગું થાને ભાઈ. તો આપણે દવાનું દ્રાવણ તૈયાર કર્યું હતું ને, એમ એવું હતું કે ડબલ જો અંદર ની અંદર હે ને તૂટી ગયું જારી. હવે ઇસકો નિકાલના પડેગા. પર યહાં પે દૂસરી દવા આ ગઈ હે, ઇસકા મેં સીલ બ્રેક કર દેતા હું અભી, ધેટ્સ ઇટ. અને આ ભાઈ ટાટાની દવા હે, ટાટાવાળી દવા બનાવવા માંડ્યા. મને આજ ખરેખર ખબર પડી, આજને પણ ટૂંકમાં મહિના દી પહેલાં ખબર પડી કે આ ટાટાવાળા કેમિકલ સેક્ટરમાં છે, બધી જગ્યાએ જો પૈસા છાપવા માંડ્યા. તો ગાઈસ આનો હે ને વારો તૂટી ગયો હતો, નવો વારો હે ને અર્ગને ઇન્સ્ટોલ કરી હે. દવાનું જ યાર આપણે એમાં જરીક વધારે ધ્યાન દેવા માંડ્યા ને તો કાંડ થઈ ગયું. હું કાંડ થઈ ગયું તમને બતાવું. જોઈ ટાંકે આખો આખો આપણે ભાઈ છેલ્લી નહીં ખાય, જોતા ત્યાં સુધી પાણી આવી ગયું હે. જરીક મને ભૂલાઈ ગયું તો યાર, શોર્ટ ટર્મ મેમરી છે, મેમરી જરીક મગજ જરીક ઓછો હે. પણ હેલા રાખતો હતો ને, હવે કુંડીમાં પાણી જાય છે, કુંડીમાં ભરાઈ જાય એટલે ફટાફટ બંધ કરી આવવાનું હે. ઓહરી તો તમે જોઈ લીધી ને ભાઈ, કુંડી જો એટલી ભરાઈ ગઈ છે એટલે ફટાફટ હે ને હું હાલતો થઈ જવાનું, મોટર બંધ કરી આવું. કારણ કે ત્યાં હું પૂગી લઈને તો કુંડી ભરાઈ જાય એટલે નિરાતે નિરાતે વહી જવાનું. એ પછી કુંડી કેટલી ભરાણી એના ઉપર આધાર રાખે, ધારો કે બહુ જાજી ઓછી હોય તો નિરાતે હાલવાનું, અને હબાવની હવે ભરાવ માંડી હોય તો પટ્ટી કાઢવાની. અહીંથી બગલા તો પૂગી જ ગયા હોય ભાઈ, કે ડ્રોન વ્યૂ આપણે લઈ જ લઈ. હેલો ગાઈસ, બંધાઈ ગઈ છે ભાઈ પ્યાલી, લહરતી નથી ને ભાઈ, રેડી રેડી પરફેક્ટ. હાલો સેટ થઈ ગયું છે મિત્રો, અને જો પંપ બોપ આપણે ભરાઈ ગયો છે, આ કૂતરું આડું નાડું આવે છે. અને આ વખતે ભાઈ આપણે છે ને પારી માથે હલવાનું છે, ના કે વચમાં. પારી માથે હાલ્યો ને એટલે જો આ વખતે આટલી સાઈડ લેવાઈ ગઈ છે, પાછો આવ્યો ને એટલે આ વખતે આટલી સાઈડ લેવાઈ જાય. રેડી એટલે અડધા અડધા ઓલા દવા છટાતા જાય. હવે તમે વિચાર્યું આ ભાગ તો આટલો અડધો રહી જાય, એનું શું કરવાનું?
તો એને ભાઈ જે બધો પંપ છટાઈ જાય ને તો છેલ્લે હે ને આટલો જેટલો ભાગ વધ્યો ને એટલો ભાગ છાંટી દેવાનો હોય. ભાઈ ઘણા લોકો કહેતા ને ભાઈ કૂતરો વિડીયોમાં આવતો નથી યાર, જો આ રહ્યો કૂતરો અહીંયા, એ ડર કાહે રહે હો, એ બુડબગ વ્લોગ મેં આને કહે તો હારકો કોઈ બાત નહીં. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ. રમત યાર તા ફૂલ હે, જો મેં કેમેરો ચાલુ કર્યો એટલે વાત પૂરી. તો દવાનો તો આપણે બધો હરાડો કરી આવ્યા છે, હવે આપણે શું કરવાનું તમને ખબર છે? જો દેખાય આપણે બીજી આ છત કેરી છે ને એ જો અહીંયા બધું સિમેન્ટ માર્યું છે તો ઉપરની તરફ આપણે પાણીનો છંટકાવ કરવાનો છે, કારણ કે જેટલું આપણે વધારે પાણીનો છંટકાવ કરશું એટલું વધારે મજબૂત બનશે. તો ઉપર ચડી જાય શરમાયા વગર અને કરી નાખી છંટકાવ. દાડિયા કરવાના દિવસો આવી ગયા મિત્રો. તો આટલી બધી મહેનત પછી તમારા ભાઈ પાણીનો છંટકાવ કરી લીધો હે, ડોલ ને બધું લઈને આવ્યા. મહેનત વાળું કામ તો તમારો ભાઈ એક જ કરે છે અને આપણા કડિયા ભાઈ આવી ગયા, અગેન હોલનું કામ વરી પાછું ઉપાડ્યું છે. વરી પાસે કાલ થોડોક માલ વહી જતો ને ત્યાં વરી પાછું છે ને પટ્ટો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો, દેખાય પાટ પડતો હોય વરી કરી નાખ્યો. વરિયા જ વધી ને એમ કહીને ભાઈ આ દિવાલ પૂરી કરી નાખી, જોઈ લે ગવારીયું કર્યું ને તૈયાર એકદમ રેડ પાવાનું હાલે હટાણે. ભજન ની બને રાટી ભેગા થાય ચાલુ છે, ઓફિસ સ્ટ્રાઈક ના આવી જાય તો સારું. મિત્ર તો હવે તમારે નશો કરવો છે, કઈ વસ્તુનો નશો? આપણું ભાઈ ઇન્ડિયન ચા, તો અમારા કડિયા ભાઈ ને જે આપણે ચા પાઈ દઈ નશો કરી દઈએ એટલે કામ થઈ જાય ડબલ સ્પીડમાં, પૈસા બચી જાય. તો ચા પીધા પછી તમારા કડિયાનો પાવર જોવો હે ને, જોવો આગળ ભાઈ સુપરાનું એન્જિન ચાલુ થઈ ગયું, એવી રીતના V8 એન્જિન ચાલુ થઈ ગયું છે. જોયો તો ને ભાઈ આગળ પાવર ચા નો, ચા પીવરાવી દો એટલે ભાઈ ડાયરેક્ટ V8 એન્જિન સ્ટાર્ટ થઈ જાય, ધડાધડી કામ થતું હતું બીજી રીતનું. હવે એમ થાય કે ખવરાવ પીવરાવ કઈ નથી, ચા પાયે રાખો એટલે આવી રીતના કામ થતું જાય. આ કામ તો હેંજ્યું પણ દવા છાંટવાનું કામ ક્યાં પી ગયું એ મારે જરીક જોવા જાઉં. જો હેલો ફિલ્ડ ઉપર તમારો ભાઈ આવી ગયો, ફિલ્ડ એટલે ભાઈ ખેતરમાં, બીજું કઈ નહીં. એકચ્યુઅલીમાં એન્જિનિયરિંગ વર્ડ્સ થોડાક વાપરવા પડે ને એટલે આવી ગયો ભાઈ ખેતર ઉપર. અને જો વા માટી છાંટે છે, જો દેખાય જરીક ઝૂમ કરી નાખો, એ કેમેરાની કેપેસિટી પૂરી થઈ ગઈ ભાઈ, આજે ઝૂમ નથી કરવાનું. નાની કોર પાણી હરાવાનું કામ ચાલુ છે. આ ખૂણેથી આપણે લીધું હતું, આગળ બપોર થઈ ગયું, 12:30 જેવું વાગી ગયું એટલે લગભગ એને બપોર પછી નીચેનો ભાગ લેવામાં આવ્યો. આવું બધું કામ હાલે છે, પવન મંદ મંદ વાય છે, જો કે તમને ઓડિયો ઉપરથી ખબર પડી ગયો છે. જો મેં તમને હવાર વાત કરી હતી ને કે આપણું જીરું બગડવા માંડ્યું છે, જો તમને દેખાય છે. હવે આપણે ખાલી વીજળી ઊભું રાખવું છે, હવે દવાના સહારે જો ઊભું રહી જાય ને તો સારું. જો દેખાય અહીંયા જા રહ્યું, આવું હુકાઈ ગયેલ જેવું આવી રીતના થયું છે. મારા પપ્પાનો ફોન આવે પેલા ફટાફટ હે ને ઉપાડી લઉં, પછી વ્લોગમાં જાઉં. ઘરે જવાનું કહે કે ઉનો કોનો ફોટો મોકલ. ડોક્યુમેન્ટનો ફોટો આપણે મોકલી દીધો હોય, જો કે મોકલવાનું કંઈ જરૂર ના પડે કારણ કે જૂનો ફોન હતો ને એના ગૂગલ ડોક્યુમેન્ટને આ ગૂગલ ડ્રાઈવમાં હે ને બધાટલે બધા ડોક્યુમેન્ટમાં અપલોડ કરીને જ રાખ્યા હતા. હું કીધું કોઈ આપણે રોકે ને તો ડાયરેક્ટ ફાઇલ ખોલીને દેખાડ દેવા, નાલ ભાઈ તારે શું જોઈએ હું પ્રિન્ટ કરું હે, પણ એને એ ફાઇલ છે ને તેથી ટ્રાન્સફર કરવાનું ભૂલાઈ ગઈ હતી એટલે અટાણે જરીક ધોડાધોડી કરવું પડ્યું થયું છે. તો આ સાથે ઘેર પી ગયો તો કુંડી ખાલી થઈ ગઈ, તો અત્યારે વરી પાછી મારે મોટર ચાલુ કરવા જ આવી જો હે. આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી, તમારો ભાઈ કેટલું કામ કરે છે કોમેન્ટમાં કરી દેજો. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં, રામ રામ ડાયરા.